પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે ટુરિઝમ ઓપરેટરો દ્વારા અમદાવાદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 3 દિવસનું પેકેજ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેને પગલે ઘણા બધા લોકો સીપ્લેન પેકેજની ઇન્કવાયરી કરી રહ્યા છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે ભારત સાથે સાથે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સીપ્લેન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેના કારણે રિવરફ્રન્ટ અને સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળને વેગ મળશે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં હંમેશા કંઈક ના કંઈક નવું હોય, નવું આવતું હોય, એના કારણે ટુરિસ્ટ એટ્રેક્ટ થતા હોય છે. અત્યારે હાલ સી પ્લેનની સાથે સાથે જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક અને ઘણા બધા એટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળે છે, જેના કારણે આવનાર સમયની અંદર ગુજરાતનું પ્રવાસન એક નવી ઊંચાઈએ પહોંચી જશે. દેશભરમાં આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે વાઇલ્ડ લાઈફથી લઈ, હેરિટેજથી લઈ, સફેદ રણથી લઈ અને એક આ નવું ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થઈ ગયું છે, જેના કારણે દેશભરના ટુરિસ્ટ અત્યારે હાલ ગુજરાત તરફ આવી રહ્યા છે.